આજે આપણે જે આર્ટિકલનો અભ્યાસ કરવાના છે એ આર્ટિકલ છે ધ હિન્દુનો આર્ટિકલ છે, દિલ્હીમાં એર પોલ્યુશન બાબતનો. હવે દિલ્હીમાં એર પોલ્યુશનની બાબતમાં આપણે શું ચર્ચા કરવાના છીએ? તો લોકડાઉન પહેલાં જે એર પોલ્યુશન હતું, એ પછી લોકડાઉન પછી અને આ જે લોકડાઉન, આ જે એર પોલ્યુશનની જે સમસ્યા છે એના કારણો, એનું સોલ્યુશન શું છે, એ બાબત આપણે વિસ્તૃતપણે ચર્ચા કરીશું. હવે જોઈએ કે લોકડાઉન પહેલાંની જે સામાન્ય પરિસ્થિતિ છે ત્યારે ત્યારે જે ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ છે અને ત્યારબાદ જે દિવાળી પર જે ફાયર વર્ક્સ ફાયર ક્રેકર્સને કારણે જે પોલ્યુશન થતું હોય, એ પછી ખેડૂતો દ્વારા જે સ્ટબલ બર્નિંગ થતું હોય, એ આ બધી જ બાબતો ભેગી થઈને જ્યારે એર પોલ્યુશનનું લેવલ અલગ લેવલ પર જ હતું, એમ એક પીક ઉપર હતું આ. અને જ્યારે લોકડાઉન થયું ત્યાર પછી આ બધી પ્રવૃત્તિઓ, આર્થિક પ્રવૃત્તિઓ બધી બંધ થઈ અને પછી ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ બધી બંધ થઈ, અને આ બધાને કારણે જે દિલ્હીનું જે એર પોલ્યુશન છે એનું પ્રમાણ ઘટ્યું હતું અને એક સાફ સુથરું વાતાવરણ, જે વાતાવરણનું સર્જન થયું હતું એમ. તો હવે આપણે જોઈએ કે અત્યારે ફરીથી શા માટે આર્ટિકલ આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. તો અત્યારે દિલ્હીમાં ફરીથી એર પોલ્યુશનની સમસ્યા છે એ સામે આવી રહી છે, એટલા માટે જે સમસ્યા વધુ ખરાબ પરિસ્થિતિનું નિર્માણ એટલા માટે થઈ શકે કારણ કે કોવિડ-19 છે એની જે હેલ્થ ઉપર જે અસર થાય છે, હેલ્થ ઉપર જે લંગ્સ અને એ બધા ભાગોને નુકસાન કરે છે, જ્યારે એર પોલ્યુશનને કારણે પણ લંગ્સને એના પર અસર થતી હોય છે. તો જ્યારે કોવિડ-19 અને એર પોલ્યુશન બંને વસ્તુ જ્યારે ભેગી થતી હોય તો દિલ્હીમાં ખરેખર એક ખરાબ પરિસ્થિતિ નિર્માણ થઈ શકે છે, એ એક ચિંતાનો વિષય અત્યારે બી સામે આવી રહ્યો છે. તો આપણે જોઈએ તો આવી જે એર પોલ્યુશનની જે લોકડાઉન જ્યારે ખુલ્યું છે ત્યારે જે આ સમસ્યાઓ જે સામે આવી રહી છે એના વિશે આપણે વાત કરીએ, તો દિલ્હી ગવર્મેન્ટે આ બાબતે ઘણા બધા પગલાઓ લેવાનું નક્કી કર્યું છે, કેમ્પેન ચલાવ્યું છે કે થર્મલ પ્લાન્ટ અને ઈંટ ભઠ્ઠાથી જે ધુમાડો, જે ડેડલી સ્મોક કહેવાય, એ જે આવે છે તેના પર પણ એ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. અને ત્યારબાદ બીજા રાજ્યો સાથે મળીને જે ખેડૂત દ્વારા જે સ્ટબલ બર્નિંગ કરવામાં આવે છે તો એ સ્ટબલ બર્નિંગને પણ રોકવા માટેના પ્રયત્નો પણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. અને એક છે કે ટ્રાન્સપોર્ટેશન દ્વારા જે ઇમિશન જનરેટ થાય તો એ ઇમિશન પણ રોકવા માટેનો પ્રયત્ન કરવાનું નક્કી કર્યું છે એમ. હવે જો આ દિલ્હી ગવર્મેન્ટે જે આ કેમ્પેન ચલાવ્યું છે, જો આનો અમલ કરવામાં આવે, એનો અમલ કરવામાં આવે તો શું ફાયદો થઈ શકે છે? તો એક લાંબા ગાળા સુધી કહેવાય ને કે કોવિડ-19ની જે અસર છે એને આપણે ઓછી કરી શકાય, એની જે કોમ્પ્લિકેશન છે એને ઓછી કરી શકાય જો આપણે આ રીતના પગલાં લઈએ અને આ પગલાં જો સફળ થાય તો. અને બીજો એક ફાયદો એ થઈ શકે કે દિલ્હીના આસપાસ જે એવરેજ લાઈફ એક્સપેક્ટન્સી છે એમાં 2-3 વર્ષ વધારી પણ શકાય છે એમ. એટલે દિલ્હી ગવર્મેન્ટ 2025 સુધીનો એક લક્ષ્યાંક બનાવીને આગળ વધી રહી છે કે દિલ્હીમાં જે એર પોલ્યુશન છે એને ઓછું કરવા માટે શું શું કરવું, શું શું કરી શકાય, શું શું પગલાં ભરી શકાય એમ. હવે એર પોલ્યુશનની બાબત જોઈએ તો મોટાભાગે બે પાર્ટિક્યુલેટ મેટર જે એર પોલ્યુશનનો જે પેલું માપદંડ છે એ ધ્યાનમાં લેવામાં આવે કે PM2.5 અને PM10 એનું પ્રમાણ છે એ દિલ્હીમાં એ આજે નેશનલ સ્ટાન્ડર્ડથી પણ ખૂબ વધી ગયું છે એમ. WHOનું જે સ્ટાન્ડર્ડની તો વાત જ અલગ છે, WHOના જે સ્ટાન્ડર્ડ છે એનાથી તો આજે PM2.5 PM10નું પ્રમાણ તો ઘણું જ વધારે છે એમ. અને આ સિવાય દિલ્હીની હવામાં આપણે જોઈએ તો એ સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ આનું પ્રમાણ પણ ખૂબ જ વધી રહ્યું છે એમ. એટલે PM2.5 PM10 સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ આનું પ્રમાણ દિલ્હીની હવામાં ખૂબ જ વધી રહ્યું છે, જેના કારણે એર પોલ્યુશન છે એક ગંભીર હાલતમાં, એર પોલ્યુશનનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે એમ. હવે આ બાબતોમાં સોલ્યુશન શું હોઈ શકે? તો એવું માનવામાં આવે છે કે જે PM2.5નું જે કોન્સન્ટ્રેશન છે એને તમે 65% જેટલું તમે ઘટાડો ને તો નેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે તમે એર પોલ્યુશનનું લેવલ ઓછું લાવી શકો છો.
હવે આવું કઈ રીતે કરી શકાય? તો જે ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ છે આપણી, એ એક ખૂબ મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે એર પોલ્યુશન વધારવામાં. એમ તો ટ્રક, ટુ વ્હીલર્સ વાહનો જે છે એના જે વપરાશમાં 20-40% જેટલો ઘટાડો કરવામાં આવે બરાબર, તો એનાથી PM2.5ના કોન્સન્ટ્રેશનમાં ઘટાડો થઈ શકે છે એમ. અને આના ઘણા બધા ઉદાહરણો પણ છે વિશ્વકક્ષાએ આપણી સામે, જેમ કે મેક્સિકો સિટી છે, બેઇજિંગ, બેંગકોક, આ બધા જ સિટીમાં PM2.5નું પ્રમાણ એક સમયે ખૂબ જ વધુ હતું. અને આજે જ્યારે એ લોકોએ આ સિટીમાં જ્યારે વ્હીકલ ઇમિશન જ્યારે ઘટાડવામાં આવ્યું છે ત્યારે PM2.5નું પ્રમાણ પણ ઘટ્યું છે એમ. એટલે વિશ્વના બીજા દેશો પણ આ જે સિટી છે એની જે વ્હીકલ ઇમિશનને ઘટાડવાની જે ટેકનિક છે એને પણ અમલમાં લાવી શકે છે. હવે આ બાબતે આપણે જોઈએ તો મુખ્યત્વે આપણી પાસે એક્શન પ્લાન જો આપણે ઘડીએ સંપૂર્ણપણે, તો ત્રણ બાબતોમાં આપણે એક્શન પ્લાન ઘડી શકીએ છીએ દિલ્હીમાં એર પોલ્યુશન ઘટાડવા બાબતે. એક છે કે ઇમિશન સ્ટાન્ડર્ડ, બીજું છે પબ્લિક ટ્રાન્સપોર્ટ, અને ત્રીજું છે ઇલેક્ટ્રિક વ્હીકલ. હવે આપણે વારાફરતી એક એક પોઈન્ટને સમજીએ કે કઈ રીતે આ જે આ એક્શન પ્લાન છે એને અમલમાં લાવીએ તો દિલ્હીમાં જે આ એર પોલ્યુશન છે એનું પ્રમાણ ઘટાડી શકાય છે. પહેલો પોઈન્ટ જે છે કે સ્ટ્રિક્ટર એન્ફોર્સમેન્ટ ઓફ એમિશન કંટ્રોલ્સ. કે આપણે ખબર છે કે ઇમિશન જે થતું હોય વાહનોમાં એને માપવા માટે જે ભારત નોર્મ્સ લાગુ કરવામાં આવે છે સરકાર દ્વારા, આ ભારત નોર્મ્સ એટલે આજે હાલમાં BS6 એનું અમલીકરણ થઈ રહ્યું છે એમ. હવે એ કક્ષાનું જ્યારે એન્જિન વાપરવામાં આવે છે વાહનમાં BS6 ત્યારે ખરેખર વાહનોમાં જે એર પોલ્યુશન છે એમાંથી જે ઇમિશન થતું હોય એ ઘટાડી શકાય છે એમ. અને આ બાબતે જો જે નિયમો ઘડવામાં આવ્યા છે BS6ના જે નોર્મ્સ ઘડવામાં આવ્યા છે, આ સિવાય જે ઇમિશન્સ જે નોર્મ છે એ આપણે ઘટાડીએ તો જે લોકોમાં એક ડેટરન્સ ક્રિએટ થઈ શકે છે એમ, અને લોકો આવા વાહનો લઈને રોડ રસ્તા ઉપર નહીં નીકળી પડે એમ. તો આવું ઇફેક્ટિવ એન્ફોર્સમેન્ટ જ્યારે આ નોર્મ્સનું કરવામાં આવે ત્યારે ઇમિશનને ઘટાડી શકાય છે એમ. અને બીજો પોઈન્ટ છે કે સ્ટ્રેન્થનિંગ પબ્લિક ટ્રાન્સપોર્ટ. હવે પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ જેટલી મજબૂત કરો તો લોકો પોતાના પર્સનલ જે વ્હીકલ છે એને લઈને બહાર ઓછા જશે અને જેના કારણે એર પોલ્યુશન ઓછું થશે. જેમ કે આમાં પણ આપણી પાસે ઘણા ઉદાહરણ છે કે મેક્સિકો છે, જોહાનેસબર્ગ છે, બોગોટા છે, ઇસ્તાંબુલ છે, આ બધા સિટીમાં બસ રેપિડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ BRT સિસ્ટમ છે એ લાગુ કરવામાં આવી રહી છે. અને આ જે સિસ્ટમને કારણે એ જે લાસ્ટ માઇલ કનેક્ટિવિટી છે એ ખરેખર સામાન્ય લોકો સુધી પહોંચી રહી છે, જેને કારણે લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધુ ઉપયોગ કરતા થયા છે અને જે પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ છે, પ્રાઇવેટ વ્હીકલ્સનો ઉપયોગ ઓછો કરતા થયા છે. આપણે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ પણ આ બાબતમાં આપવામાં આવી રહી છે. હવે લાસ્ટ માઇલ કનેક્ટિવિટીની આપણે વાત કરી તો લાસ્ટ માઇલ કનેક્ટિવિટીથી ફાયદો શું થતો હોય? તો જ્યારે આપણે ખબર છે કે એક જે મેટ્રો સ્ટેશન હોય કોઈ પણ જગ્યાએ, તો ત્યાંથી એ કોઈ વ્યક્તિનું કામનું સ્થળ છે 3-4 કિલોમીટર દૂર હોય, પરંતુ જ્યારે આવી બસ રેપિડ ટ્રાન્સિટ સિસ્ટમ જ્યારે આ લાગુ કરવામાં આવે છે ત્યારે પૂરી પાડવામાં આવે તો જે માણસ પોતાનું પર્સનલ વ્હીકલ લઈને જતો હોય એ પણ એના બદલે એક પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતો થશે એમ, જેના કારણે એક લાસ્ટ માઇલ કનેક્ટિવિટી જે તે સ્થાન પર ઉપલબ્ધ થશે એમ, અને લોકો વધુ ને વધુ પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો ઉપયોગ કરતા થશે. આ સિવાય આપણે જે ઓડ ઇવન સિસ્ટમ છે જે દિલ્હીમાં લાગુ કરવામાં આવતી હોય છે ચોક્કસ સમયના અંતરાલે, તો એને પણ એક વ્યવસ્થિત અને એમાં પણ કોઈ પણ બાંધછોડ વિના એ બધા માટે એક સમાન રીતે એને જો લાગુ કરવામાં આવે તો એ પણ ખૂબ અસરકારક પુરવાર થઈ શકે છે. હવે ત્રીજો પોઈન્ટ છે કે ઇલેક્ટ્રિક વાહનોનો મહત્તમ ઉપયોગ વધારવો એમ. હવે દિલ્હી ગવર્મેન્ટની પોલિસી છે કે 2024 સુધીમાં કે જે નવા જે પણ વાહન રજીસ્ટર થાય એના 25% વાહનો છે એ ઇલેક્ટ્રિક વાહનો હોય એમ. તો હવે આનાથી ફાયદો શું થશે? હવે એનાથી ઇમિશન કંટ્રોલ આવશે,
ઇમિશન કંટ્રોલ આવવાથી એર પોલ્યુશન ઘટશે. તો આના માટે શું પ્રોત્સાહક નીતિ અપનાવી શકાય? તો આના માટે સરકાર રોડ ટેક્સમાં ઘટાડો પણ કરી શકે છે ઇલેક્ટ્રિક વાહનો માટે. આ સિવાય જે આ ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા માટે જે લોન મળતી હોય તે ઓછા ઇન્ટરેસ્ટ પર જો મળે તો પણ આ જે ઇલેક્ટ્રિક વ્હીકલ છે એનું પ્રમાણ વધી શકે છે. અને જે જૂના વાહનો જે છે જે વધુ ધુમાડો જે ઇમિશન ક્રિએટ કરતા હોય એવા વાહનોને જે એક એના એનું વર્ત ચોક્કસ એનું વળતર મળી રહે તો આ તો વધુને વધુ લોકો ઇલેક્ટ્રિક વ્હીકલ્સને અપનાવશે. એમ આપણે આ ત્રણ પોઈન્ટ જોયા છે એક્શન પ્લાનના, કે પબ્લિક ટ્રાન્સપોર્ટ, ઇમિશન સ્ટાન્ડર્ડ અને ઇલેક્ટ્રિક વ્હીકલ. આ બધા જ જે એક્શન પ્લાનના જે છે એને સારી રીતે પાલન કરવામાં આવે તો એક સારા એવા પ્રમાણમાં આપણે એર પોલ્યુશન ઘટાડી શકીએ છીએ. અને એક દિલ્હી જે એર પોલ્યુશનની જે કહેવાતી સમસ્યા છે એને કાયમ માટે નિવારી શકાય. હવે આપણે વે ફોરવર્ડમાં જોઈએ તો દિલ્હી ગવર્મેન્ટે આજે ઇમિશન કંટ્રોલ કરવા માટે ખરેખર એક્શન પ્લાન ઘડે અને એને અમલ કરે એ વાત સારી છે. પરંતુ આની સાથે સાથે એમને એક બીજા રાજ્યો સાથે પણ કામ કરવાની જરૂર છે. બીજા રાજ્યો સાથેનું એનું કોર્ડિનેશન એમને વધુ સારી રીતે નીતિઓના અમલીકરણમાં મદદરૂપ થઈ શકશે. એમ આ સિવાય જોઈએ સિટીઝન પાર્ટિસિપેશન પણ એટલું જ જરૂરી છે. મીડિયાનું આ બાબત ઉપર ફોકસ, આ સિવાય જે ઇલેક્શન કેમ્પેઇનમાં પણ આવા જે ઇમિશન કંટ્રોલ બાબતના જે મુદ્દાઓ છે એ બાબતો પર ચર્ચા થાય અને વધુમાં વધુ લોકો આ બાબતે અવેર બને એ પણ એટલું જરૂરી છે. આ બધા જ મુદ્દાઓને એક સારી રીતે સંકલિત રીતે જોવામાં આવે અને એનું જો અમલીકરણ સારી રીતે થાય તો દિલ્હીમાં જે એર પોલ્યુશનની સમસ્યા છે એનો કાયમી ઉકેલ આવી શકે એમ છે.